પાડી તાલુકાના પરિયા ગામમાં ઘર કંકાસના ઝઘડામાં 60 વર્ષીય દાદીને ચાકુના ઘા ચીંકી જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કરનાર કળિયુગના પૌત્રની પાડી પોલીસે ધરપકડ કરી હતી. પાડી તાલુકાના પરિયા ગામ ખાતે રહેતી વૃદ્ધા પોતાના ઘરના ઉટલા ઉપર ખુરશી પર બેઠા હતા તે વખતે તેના પૌત્ર સુનિલે ચાકુ લાવી ગળા તેમજ શરીરના ભાગે ઘા ચીંકી હત્યાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં દાદીની હત્યા કરવાનો પ્રયાસ કરનાર પૌત્ર સુનિલ ઘરમાં પણ વારંવાર રઝળતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે પાડી પોલીસે પૌત્ર સુનિલ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામ આવેલું છે. પરિયા ગામના તળ ફળિયામાં રહેતા ચંપાબેન કરીને 60 વર્ષના ઉંમરલાયક એક દાદી હતા. તેમના પૌત્ર સુનિલ નામ કરીને એક છોકરો હતો. એ છોકરો કંઈ ઘરે કંઈ કામગીરી કરતો નહોતો ને અવારનવાર રખડવાની ટેવવાળો હતો અને કંઈ કામ ધંધો કરતો નહોતો, જેના હિસાબે એમણે એમના દાદી એટલે કે ચંપાબેન અને એમનો પૌત્ર સુનિલને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અને એ બંને એક છેલ્લા એકાદ વર્ષથી એ બંને એકબીજા સાથે બોલતા ન હતા. પછી બનાવ એવો બન્યો કે ગઈકાલ છેલ્લા 15 દિવસથી કોઈને પણ કાંઈ કહ્યા વગર આ સુનિલ નામનો છોકરો જે હતો એ બહાર રખડવા હરવા ફરવા જતો રહેલો એ એટલા માટે પછી એ 15 દિવસ પછી હરીફરીને જ્યારે પરત ઘરે આવ્યો ત્યારે ચંપાબેને એમના દાદીએ એમના પૌત્ર સુનિલને કીધું કે ભાઈ તને શરમ નથી આવતી, ભાઈ 15 દિવસથી તું કોઈને કાંઈ પણ જાણ કર્યા વગર બહાર રખીડા ભટક્યા કરે છે. જેની અદાવત રાખીને તેમણે છરા જેવા હથિયારથી એની સગી દાદીને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે અને તેના વિરુદ્ધમાં ખૂનની કોશિશ કરેલ છે. તેના વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં 307 મુજબ ગુનો દાખલ થયેલો છે ખૂનની કોશિશનો. ને સુનિલ હતો જે આ ગુનો કર્યા બાદ નાસી છૂટેલ હતો, જેને પકડવા માટે પારડી પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવા માટે પ્રયત્નો કરેલ હતા. મીનવાઇલ આરોપીને પકડી પાડીને તેમને અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.